હવે જ્યારથી આ યુપીઆઈ આવ્યું છે, એટલે કે ગૂગલ પે ને ફોનપે અને પેટીએમ જેવી એપ્લિકેશનો આવી છે, ત્યારથી મારા જેમ ઘણા લોકોએ કેશ રાખવાનું તો બંધ જ કરી દીધું છે અને હું ક્યાંય પણ જાઉં ત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરી દેતી હોઉં છું. પણ મને ઘણી વખત એવો વિચાર આવે કે જો ભૂલથી પણ મારો ફોન ખોવાઈ ગયો અથવા તો ચોરી થઈ ગયો અને કોઈ પણ રીતે કોઈ વ્યક્તિએ મારા યુપીઆઈ આઈડીનો મિસયુઝ કરી દીધો અને એ પછી મારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું, તો હું શું કરીશ? જો તમારી સાથે પણ આવું કંઈ થાય છે તો તમે ઘરે બેઠા તમારું યુપીઆઈ આઈડી બ્લોક કરી શકો છો અને કેવી રીતે એ આજના વિડીયોમાં જોશું. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી .com પર, છોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ યુપીઆઈ આઈડી બ્લોક કેવી રીતે કરવું એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એ વાત તો જાણીતી જ છે કે થોડા વર્ષો પહેલા આપણે ફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા અને મેસેજ કરવા માટે કરતા હતા. એ બાદ ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો અને આપણે ફોનનો ઉપયોગ બીજી ઘણી રીતે કરવા લાગ્યા. અને અત્યારે એવો સમય આવી ગયો છે કે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા ફોનનો ઉપયોગ કરે છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો કોઈ પણ લોકો તમારું યુપીઆઈ આઈડીનો મિસયુઝ કરીને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે? એમ માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી સાથે આવું થાય તો તમે ઘરે બેઠા તમારા ગૂગલ પે, ફોનપે અને પેટીએમનું જે યુપીઆઈ આઈડી છે તેને બ્લોક કરી શકો છો. તમારો ફોન ચોરી થઈ ગયા અથવા ખોવાઈ ગયેલા બાદ તમારા ફોનપેના યુપીઆઈ આઈડીને બ્લોક કરવા માટે સ્ક્રીન પર બતાવેલ બે નંબરમાંથી ગમે તે એક નંબરમાં તમારે કોલ કરવાનો રહેશે. એ બાદ તમારા ફોનપેમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના વિશે તમારે ફરિયાદ નોંધવાની રહેશે. એ બાદ તમને એક ઓટીપી પૂછવામાં આવશે. પરંતુ તમારી પાસે તમારો ફોન નહીં હોય એટલે તમારી પાસે ઓટીપી નહીં આવે. આ માટે તમારે તમારો ફોન ચોરાઈ ગયો છે અથવા તો તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે એ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. એ બાદ તમને કસ્ટમર કેરમાં કનેક્ટ કરવામાં આવશે અને ત્યાં તમારે તમારા ફોન ચોરાઈ ગયાની બધી જ માહિતી આપવાની રહેશે. એ બાદ તમારું યુપીઆઈ આઈડી બ્લોક કરી દેવામાં આવશે. જો તમે ગૂગલ પેનો ઉપયોગ કરો છો તો ગૂગલ પેમાં તમારું યુપીઆઈ આઈડી બ્લોક કરવા માટે સ્ક્રીન પર બતાવેલા નંબર પર તમારે કોલ કરવાનો રહેશે. એ બાદ કસ્ટમર કેરને તમારો ફોન ચોરાઈ ગયો છે એ વિશે માહિતી આપવાની રહેશે. એક વખત માહિતી રીવેરીફાઈડ થઈ જાય અને તમારું જ એકાઉન્ટ છે એ પણ ચેક થઈ જાય, એ બાદ તમારું યુપીઆઈ આઈડી ટેમ્પરરી બ્લોક કરી દેવામાં આવશે. આ સિવાય જો તમે તમારા પેટીએમના યુપીઆઈ આઈડીને બ્લોક કરવા માંગો છો તો સ્ક્રીન પર બતાવેલા નંબર પર તમારે કોલ કરવાનો રહેશે. એ બાદ લોસ્ટ ફોનનો ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે. એ પછી પેટીએમ પર રજિસ્ટર મોબાઈલ નંબર તમારે એડ કરવાનો રહેશે અને પછી લોગ આઉટ ફ્રોમ ઓલ ડિવાઇસ ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આ સિવાય તમે પેટીએમની વેબસાઇટ પર જઈને 24/7 હેલ્પલાઇન પર ત્યાં જઈને પણ ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે પોલીસમાં તમારો ફોન જે ચોરી થઈ ગયો છે તેની રિપોર્ટ કરાવવી પડશે અને રિપોર્ટની એક કોપી પણ પેટીએમમાં અપલોડ કરવી પડશે. આ રીતે તમે તમારું પેટીએમ જે યુપીઆઈ આઈડી છે તે બ્લોક કરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVગુજરાતી.com ને સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ પર જઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.